જામનગરમાં રામેશ્વર નગર વિસ્તાર નજીક વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ કાર્યરત થયો છે। કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવાના આ પ્લાન્ટમાંથી ધ્વનિ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે। આ પ્લાન્ટમાંથી નીકળતો ઘોંઘાટ ભર્યો મોટો અવાજ ગાંધીનગરથી લઈ નવાગામ ખેડ સુધીના વિસ્તારોમાં સંભળાય છે। રાત્રે પણ આ પ્લાન્ટ ચાલુ રહેતા તેના અવાજથી આસપાસના વિસ્તારના લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે। આ મુદ્દે કોર્પોરેટરો રચનાબેન નંદાણિયા, આનંદભાઈ ગોહિલ સહિતના આગેવાનોએ સ્થાનિકો સાથે કલેક્ટરને રજૂઆત કરી છે। એની રીતે જ કાર્યવાહી, હજી એનો ઘોંઘાટ ચાલુ રહેશે, અમારું જો ભણતર બગડશે કે જો કંઈ પણ કરશે તો અમે આના કરતાં પણ ઉગ્ર આંદોલન કરશું એવી અમે આપ સાહેબને ચીમકી આપી છે। તમારે કઈ કહ્યું સર? અમારા રહેણાંકના વિસ્તારથી 400 મીટરના અંતરે આ કંપની આવેલી છે। આના અવાજથી છોકરાઓ નથી ભણી શકતા, વડીલો સૂઈ નથી શકતા, મકાનોમાં એટલા અવાજ આવે છે, ધ્રુજારી આવે છે અને પ્રદૂષણનો વાસ એટલી બધી આવે છે કે જેના હિસાબે ઘરમાં રહેવું મુશ્કેલ થાય છે। પશુ પક્ષી પર્યાવરણને પણ આનાથી એટલું નુકસાન થાય છે। અને બીજું સાહેબ, ભારત સરકારનો એક કાયદો છે પ્રદૂષણ ધ્વનિ માટેનો, કે રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી કોઈ અવાજ 50 ડેસિબલથી વધારે કરી નથી શકતું। તો આ કંપની 5000થી વધારે ડેસિબલનો અવાજ કરતું હોય છતાંય તંત્ર એને કેમ અત્યાર સુધી ધ્યાન ઉપર વસ્તુ નથી લીધી? રાત્રે 11 વાગે, 12 વાગે, 1 વાગે, 2 વાગે એના વિડીયો ફૂટેજ છે અમારી પાસે કે આ કંપની રાત્રે મોડી રાત સુધી, અને હમણાંની વાત છે અવાજની, અવાજ પછી ત્યાર પછી આ કંપનીનો પ્લાન્ટ એવો છે, એના અધિકારીઓના કહેવા મુજબ કે અમારો જે કંપની છે એ કલાકે 7.5 મેટ્રિક ટન વીજળી ઉત્પન્ન કરશે, જેના માટે અમને 400 ટન કચરાની રિક્વાયરમેન્ટ રહેશે। એ લોકોનું કહેવું એવું છે કે જામનગરમાં 250 ટન કચરો મળે છે, 150 ટન બહારથી લાવશે, મતલબ એ ડમ્પિંગ કરશે સર। ડમ્પિંગ કરશે તો અમારા પ્રદૂષણ છે, રાત ઉડે નહીં, 11 સીમાં કપડા સુકાતા હોય આ કંપની સામે અવાજ સાથે આપણે આ પ્રદૂષણ બાજુ ભોગવવું પડે પેલા તો અમે મળી રજૂઆત કરી કે 2-4 દિન ની અંદર થઈ જાય, પણ પછી હવે દિવાળી પેલા મોટી વાત એ આટલો રાતે સુવાતું નથી, બારણા બંધ હોય છે તોય ચાર્ટર પ્લેન જેવો અવાજ એટલો વધારે હોય છે કે બાજુમાં હોય, અને મને અત્યારના માથામાં ફૂટ થઈ છે અને નબળાઈની છે ફૂટ, મારી તેવર નથી, છતાંય હું અહીંયા અત્યારના રજૂઆત થઈ કરવા આવ્યો। તમારું નામ? મારું નામ ભાવેશ છાપિયા છે, દ્વારકેશ પાર્ક, ચામુંડા માતાજીના મંદિરની બાજુમાં। તમારા ઘરથી આ ફેક્ટરી કેટલી દૂર છે? 100 ફૂટ 100 ફૂટની અંદર આજુબાજુમાં જઈ છે, પણ એટલો અવાજ છે કે જે પ્લેન હોય ને એનો અવાજ એના બરાબર છે, આ બારણા બંધ હોય તો નથી સુવાતું। જામનગરમાં વિશ્વની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી આવેલી છે, ત્યારે હવે ઉદ્યોગ ક્ષેત્રે હાલની પ્રગતિ વધુ વેગવંતી બનવા જઈ રહી છે। વાડીનારમાં આજે ન્યારા એનર્જીના પેટ્રોકેમિકલ્સ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શિલાન્યાસ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ તકે પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરી પણ ઓનલાઈન જોડાયા હતા। ન્યારા એનર્જીના એક્ઝિક્યુટિવ ચેરમેન ટોની ફાઉન્ટેન તથા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ડોક્ટર એલોઇસ વિરાગ આ તકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં હાલારના સાંસદ પૂનમબેન માડમ, કૃષિમંત્રી રાઘવજી પટેલ, મંત્રી બ્રિજેશ મેરજા, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુબા, મુળુભાઈ બેરા વગેરે આગેવાનો પણ હાજર રહ્યા હતા।